लव जिहाद ना मामले गुजरात सरकार कड़क कायदो बनावे तेवी मांगणी उठवा पामी छे। मात्र गुजरात में नहीं बल्कि समग्र देश में लव जिहाद नो मुद्दो अत्यार अत्यंत संवेदनशील बनवा पाम्यो छे। खास करीने बनावे क्यांक ने क्यांक समाज ने ज्ञाति ने अने कुटुंबोने नुकसान पहोंचाड्युं तेवी बाबतो प्रकाश में आ रही है। आवी परिस्थिति में भूजना हिंदू युवा वाहिनीना प्रमुख हार्दिक जोशीए आजरोज जिला कलेक्टर ने एक आवेदनपत्र पाठवानो कार्यक्रम योजवामां आव्यो हतो। जिला कलेक्टर ने पाठवेल आवेदनपत्र में स्पष्ट जणावामां आव्यु हतु कि लव जिहाद अंगे गुजरात सरकार तात्कालिक कसरती कड़क कायदो बनावे ते खूब ज अनिवार्य छे। तेमणे उमेर्यु हतु कि जे उत्तर प्रदेश सरकारना मुख्यमंत्री योगी आदित्यनाथे जे कायदो बनाव्यो छे ए कायदो खूब ज छे, परिणामे कायदाथी रक्षित थई रह्या छे कुटुंबो। आवी परिस्थितिमां गुजरात सरकार पण लव जिहादना मुद्दाने संवेदनशील गणी अने नवो कायदो अमलमां लावे तेवी मांगणी पण तेमणे करवामां आवी हती। तेमनी साथे संस्थाना अनेक पदाधिकारीओ उपस्थित रह्या हता। મારું નામ હિન્દુ જયદીપગીરી ગુસાઈ, ભુજનો રહેવાસી છું। આજરોજ અમે હિન્દુ યુવા વાહિનીની ટીમ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ જે હાલમાં લવ જિહાદ વિરુદ્ધનો જે એક કાયદો ઘડવામાં આવ્યો છે, જેને યોગી આદિત્યનાથની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। અમે પણ અમારી ટીમ અહીંયા ઈચ્છીએ છીએ કે આ કાયદો ગુજરાતમાં લાગુ થાય અને જે લવ જિહાદના કિસ્સાઓ જે બને છે એના ઉપર એક જાતની રોક લાગે એવી અત્રેથી અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। સાથે હાલમાં જ કચ્છમાં આપણે જો જોઈએ તો ગયા 3-4 વર્ષના અંદર જ 80થી ઉપરના લવ જિહાદના કિસ્સાઓ બન્યા છે, ને જે પણ અત્યારે હાલમાં બેરોકટોકપણે કોઈ પણ પ્રકારની ભીખ વગર બીજી સમાજના લોકો દ્વારા જે ચાલુ રહ્યા છે, જેમાં હિન્દુ દીકરીઓનું શોષણ થાય છે, એમને ખોટી પોતાના નામ ફેરબદલ કરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેનું શોષણ કરવામાં આવે છે, તો આ બધું અહીંયા જ બંધ થઈ જાય અને આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ થાય ગુજરાત સરકાર ગુજરાતમાં, તો એવી અમે અત્રેથી કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ કરવામાં આવે ગુજરાત। અમે અહીંયા કે યુપીનો કાયદો, એટલે જે લવ જિહાદ વિરુદ્ધનો કાયદો જેની બહાલી આપવાની હતી, જ્યાં તે ત્યાંના આનંદીબેન પટેલ છે એમને ત્યાં તેમને મંજૂરી આપી છે કાયદામાં પ્રોવિઝન કાયદામાં એવી રીતનું છે કે જે લવ જિહાદના જે કિસ્સાઓ બને છે જેનામાં આરોપીઓ હોય છે, જે પહેલાં તો નાનકડી એક નાની સજાનાથી એ લોકો મુક્ત થઈ જતા હોય, નાનકડા જામીન પર મુક્ત થઈ જતા, પણ ત્યાં સરકારે અત્યારે કાયદામાં કડક સજાની જોગવાઈ કરી છે જેથી કરીને એ લોકો ઉપર રોક આવી જાય।